तो केवड़ियामां इंडस्ट्री 4.0 कॉन्फरन्सनो 3 दिवसीय आयोजन छे अने त्यां अमारा संवाददाता केतन जोशी हाल छे उपस्थित छे अने ते आपणी साथे जोडाया छे। सीधा एमनी पासे जईशुं। केतन, आ कार्यक्रममां शुं खास आयोजन करवामां आव्युं हतुं अने कया मुद्दा ऊपर आ चर्चाओ करवामां आवी रही छे 3 दिवसना कार्यक्रम अंतर्गत? बिल्कुल, सौथी पहेला सीएनबीसी बजारना दर्शकोने जे अत्यारे कॉन्फरन्स चाली रही छे एना सीधा दृश्यो देखाड़िए। अत्यारे त्रीजुं सेशन चाली रह्युं छे अने इंडस्ट्रीना दिग्गजो छे आ कॉन्फरन्समां हाजर रह्या छे। दर्शकोने ए पण बतावी दईए के केटली इम्पोर्टंट छे आ कॉन्फरन्स, कारण के आवनारा 5 થી 10 વર્ષમાં ભારતમાં કયા પ્રકારનું ઓટોમેશન હશે, ઓટો ઇન્ડસ્ટ્રી કઈ રીતે આગળ વધવાની છે, એ બધી જ બાબતોનો ઉલ્લેખ છે અહીં કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું, પરંતુ મંત્રીશ્રીએ જે એમના ઇન્ટરવ્યુમાં વાત કરી કે 90% અત્યારે ચાઇના છે એ લિથિયમ બેટરીમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે, તો વિચાર કરો કે 10 વર્ષ પછી સ્થિતિ એવી હશે કે આપણે અત્યારે આયાત કરીએ છીએ 100%, પરંતુ પછી 100% છે એ નિર્યાત કરતા થઈ જશું। તો એ દિશામાં છે એ ટાટા છે, મહિન્દ્રા છે, ટાટા સ્ટીલ છે, આ સિવાય વોલ્વો છે, આઈસર છે, એવી અનેક કંપનીઓ છે, એમના સીઈઓ છે, એમના મેનેજમેન્ટ છે, એ પણ અહીંયા હાજર હતા। બીજું ખાસ કે જે ભારત છે એ અત્યારે પ્રદૂષિત શહેરોથી ઘેરાયેલું છે, દરેક શહેરમાં પ્રદૂષણ એ મોટો ઇસ્યુ છે। તો આજે હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી તરફથી 175 બસો છે એ 2 રાજ્યોને આપવામાં આવી, જેમાં 75 બસ છે એ ગુજરાતને ફાળવવામાં આવી અને 100 બસ છે એ કર્ણાટકને આપવામાં આવી। તો ધીરે ધીરે ભારતના મોટા અને નાના શહેરોમાં પણ ઇલેક્ટ્રિક બસ દોડશે। તો આજનો જે આ કોન્ફરન્સ છે એ ખૂબ જ મહત્વની છે, ઘણા બધા એવા લક્ષ્યાંકોને સિદ્ધ કરવાના છે। તો ભારત સરકારની જે ગાઈડલાઈન છે ઇન્ડસ્ટ્રીની સાથે રહી અને આગળ વધવાની, એમાં ખૂબ જ મોટું યોગદાન છે અને ઇન્ડસ્ટ્રી પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહી છે। તો સરકાર અને ઉદ્યોગ બંને સાથે મળી અને ઇન્ડસ્ટ્રી 4.0 છે એ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાઇના જે દિશામાં આગળ વધી ચૂક્યું છે એને તરત પકડી દેવામાં આવતા 5 થી 10 વર્ષમાં તેમની સમકક્ષ થઈ જવામાં ભારત છે એ ખૂબ આગળ વધી રહ્યું છે અને તેનો જ આ એક હિસ્સો છે કોન્ફરન્સ। તો ખૂબ જ મહત્વની કોન્ફરન્સ છે, ભારતને એક નવી દિશામાં, નવા તબક્કામાં અને એક સપનાના ભારત તરફ લઈ જવામાં આ એક મોટું યોગદાન આપશે આગામી